અને મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરાઈ કે ધોરાજી ઉપલેટા તાલુકામાં લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અસરગ્રસ્તો સહાય આપવામાં આવે કોંગ્રેસે માંગ કરી કે આ બંને તાલુકામાં માં પાક નુકસાનીને લઈ તુરંત સર્વે કરવામાં આવે તો આ તરફ જામનગરની અંદર કિસાન કોંગ્રેસે આવેદન પત્ર આપ્યું જે રીતે વરસાદ વરસ્યો છે જામનગરની અંદર અહીં અત્યાર સુધીમાં એકસો એકસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેને લઈ